नमस्कार दर्शक मित्रों, सिटी न्यूज में आप सौनु स्वागत छे। समाचारों की शुरुआत करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। वडाप्रधान नरेंद्र मोदी ने आवकारवा माटे लोको मा उत्साहनो माहोल। दादरा नगर हवेली खाते नवो मेडिकल कॉलेज नु प्रधानमंत्री नरेंद्र मोदी ना हस्ते लोकार्पण थशे। संजान खाते विकास कामों तेमज स्थानीय ग्राम पंचायत नी विस्तार नी समस्याओं अंगे समीक्षा बैठक योजाई। उमरगाम नी एक वायर नी दुकान मां थई वायर नी चोरी। हवे समाचार विगतवार जोईए। वडाप्रधान नरेंद्र मोदी संघ प्रदेश दमण नी मुलाकाते आवी रह्या छे। दमण मां पीएम 13 किलोमीटर लांबो रोड शो करशे। संघ प्रदेश ने 1 करोड़ रूपयाना विकास कार्यनी भेट आपवा 5मी वखत दमण आवी रहेला वडाप्रधान नरेंद्र मोदी ने आवकारवा माटे लोकोमां उत्साहनो माहोल छे। महत्वपूर्ण छे के दमण अने दादरा नगर हवेली मां आवेला उद्योगोमां देशना अनेक राज्योना लोको रोजगारी मेळवे छे। आथी आ नानकडा प्रदेशमां मिनी भारत जेवो माहोल जोवा मळे छे। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન દમણમાં મિની ભારત જેવા દ્રશ્યો જોવા મળશે। પીએમના રોડ શો વખતે પ્રદેશમાં વસતા જુદા જુદા રાજ્યોના લોકો પોતાની પરંપરાગત વેશભૂષા અને શૈલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારશે, તો અહીંના સ્થાનિક આદિવાસી સંસ્કૃતિ પણ ઉજાગર કરતા પરંપરાગત લોકનૃત્યો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવામાં આવનાર છે। દમણમાં દરિયા કિનારે 1 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ 5 કિલોમીટર લાંબા સીફેસ રોડને જેને નમો પથ તરીકે નામ આપવામાં આવ્યું છે તેનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। પ્રદેશ દાદરા નગર હવેલી ખાતે નમો મેડિકલ કોલેજનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે 1 લાખથી વધુ જનમેદનીને તે સંબોધશે, ત્યારે બપોરથી જ લોકોને ડોમાં અલગ અલગ રીતે લેવાઈ રહ્યા છે। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ખાતે નમો મેડિકલ કોલેજનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે 1 લાખથી વધુ જનમેદનીને તે સંબોધશે, ત્યારે બપોરથી જ લોકોને ડોમાં અલગ અલગ રીતે લેવાઈ રહ્યા છે, ત્યારે તેમના મનોરંજન માટે ભોજપુરી અને હિન્દી ફિલ્મના જાણીતા અભિનેતા અને ગોરખપુરના સાંસદ રવિ કિશને સ્ટેજ સંભાળ્યું હતું। ભોજપુરી ગીત સાથે પ્રધાનમંત્રી મોદીએ કરેલ કામોનું વર્ણન તેઓ સ્ટેજ પરથી કરી રહ્યા છે, સાથે સંઘ પ્રદેશના ભોજપુરી લોકોની ફરમાઈશ પર ગીતો ગાઈ રહ્યા છે। डेढ़ लाख लोग
दमन दीव सिलवासा से लोग आए हैं। हमारे प्रधान सेवक की उस सच्चाई को, जो चार साल पहले मैं ये मंच पे था और प्रधानमंत्री जी ने वादा किया था मेडिकल कॉलेज का, सोचिए, और मैं आज दोबारा आया हूँ। अब मैं सांसद बन गया हूँ और प्रधान सेवक आ रहे हैं, आज 5,000 करोड़ का इस छोटे से द्वीप को सौगात दे रहे हैं, जहाँ आदिवासी समाज है, भोजपुरिया समाज है, गुजराती समाज है, और सब लोगों को इससे सुंदर दिन सिलवासा और दमन के लिए कुछ नहीं हो सकता। सर, हमने आपको पहले भी कवर किया था, किसी और के लिए पहले आप आते थे, अब मोदी जी के लिए आते हो, क्या डिफरेंस निकला है? जमीन आसमान का, मैं कभी सोच नहीं सकता था कि ये प्रधानमंत्री जी ने जीवन बदल दिया। पहले जिसके लिए आता था गलती किया था, गलती आप भी करते हैं, हम भी करते हैं, आँख खुली, पता चला जनता का पैसा जनता में देने वाले सिर्फ प्रधानमंत्री हैं इस देश में। अगर जनता का टैक्स का पैसा जनता में जा रहा तो मैं इससे, आज मैं और पूरा विश्व इनका पागल इसीलिए दीवाना है। शौचालय बनाए मेरे गांव में, मेरी माँ बाहर जाती, मेरे घर में, मैं बहुत गरीब परिवार था और वहाँ से मेरा जीवन बदला। मेरे गांव में सड़क है, आज बिजली है, सब कुछ है। समाचारों में समय छे नानकड़ा विराम नो, विराम बाद आप જોઈ શકશો। संजान खाते विकास कामों તેમજ स्थानीय ग्राम पंचायत ની વિસ્તાર ની સમસ્યાઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ। ઉમરગામ ની એક વાયર ની દુકાન માં થઈ વાયર ની ચોરી। બધા દર્શકો ધ્યાન આપો, NTO 3.0 મુજબ બ્રોડકાસ્ટર્સ બુકે દરો હવે બદલાઈ ગયા છે। નવા બ્રોડકાસ્ટર્સ બુકે અને ચેનલ દરો વિશે વધુ માહિતી માટે કૃપા કરીને બ્રોડકાસ્ટર્સ વેબસાઇટ્સની મુલાકાત લો। વિરામ બાદ આપનું સ્વાગત છે। ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરની અધ્યક્ષતામાં વિકાસ કામો તેમજ સ્થાનિક ગ્રામ પંચાયત વિસ્તારની સમસ્યાઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યત્વે બજાર વિસ્તારમાં દબાણ દૂર કરવા તેમજ દિવસ દરમિયાન ભારે માલવાહક વાહનોને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાના ઉકેલ બાબતે ચર્ચા હાથ ધરાઈ હતી। ઉમરગામ પોલીસ મથકના પીઆઈ વળવી દ્વારા જણાવાયું હતું કે બપોરે 12-3 દરમિયાન ભારે માલવાહક વાહનોને બજારમાં પ્રવેશ આપશે, નિર્ધારિત સમય પહેલા કે પછી એ ભારે માલવાહક વાહનો બજારમાં પ્રવેશ કરશે તો તેની સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાશે। સમીક્ષા બેઠક અંગે ધારાસભ્ય રમણભાઈ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે આ બેઠકમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર, પ્રમુખ દિલીપભાઈ ભંડારી, મહામંત્રી નરેશભાઈ અને દંડક ઉમરગામ તાલુકા પીઆઈ વળવી સાહેબ, સંજાન ગામના દુકાનદારો, ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સહિતના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં આ સમીક્ષા બેઠક પૂર્ણ થઈ હતી। સંજાનના પડતર પ્રશ્ન માટે આજે એક મહત્વની સંકલન સમિતિની બેઠક થઈ। આ બેઠકમાં અમારા જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન મુકેશભાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માન્ય શ્રી દિલીપભાઈ, પીઆઈ ઉંબરગામ વળવીજી, સ્થાનિક લેવલના જમાદાર તથા ડીસીસીસીના મેમ્બર અધિકારી અને નાયબ કાર્યપાલક ઇજનેર સ્ટેટ
तथा नायब कार्यपालक इंजीनियर अमरा पंचायत अने गामना सरपंच गामना आगेवानो साथे मळीने अमरा पड़तर प्रश्नो जे छे एना पर चर्चा थई अने ए पड़तर प्रश्नोनो निकाल करवा माटे आजे निर्णय लेवामां आव्यो छे। ए पड़तर प्रश्नोनी अंदर एक प्रश्न छे दबाणनो, दबाणनी अंदर सर्वसम्मतिथी नक्की थयुं छे 10 मीटर पोळो रस्तो बनावो, અંડરગ્રાઉન્ડ ગટર બનાવી પાણીને નિકાસ માટે અને ફૂટપાથ બનાવવું આ નક્કી થયું છે। ત્યારબાદ બીજો મુદ્દો ચર્ચાયો છે કે દુકાનદારો અત્યારે દબાણમાં છે, એના જ્યારે તૂટશે તો એ લોકો ક્યાં જશે? તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જે જમીન છે એને તબદીલી કરીને અહીંયા જે PWDનું રેસ્ટ હાઉસ છે એ જમીન ગ્રામ પંચાયતને આપે અને ગ્રામ પંચાયત PWDને બીજી જમીન આપે અને એમાં એક સારામાં સારી દુકાનો બનાવી અને જેને નુકસાન થશે એને અહીંયા જ બેસાડવાના કે જેથી બજાર પણ ચાલે અને સ્થાનિક લોકોના ધંધા પણ ચાલે। કાયદો અને વ્યવસ્થાની અંદર સંજાણ એ વેપારી ઉદ્યોગિક સ્થળ છે અને એના કારણે ઘણા વેપારી હોલસેલ વેપારી હોવાને કારણે ઘણી બધી ટ્રકો માલ સામાન લઈને હેરાફેરી કરતી હોય છે અને પરિણામે દબાણ રસ્તા પર છે, એના કારણે રસ્તો બ્લોક થઈ જાય છે। એમાં પણ આજે નિર્ણય લેવાયો છે કે 12 થી 3 કલાકે હેવી વાહનો અવરજવર કરી શકશે, એ સિવાય કોઈ પણ હેવી વાહનો અંદર આવશે નહીં અને એની જવાબદારી અહીંયાના સ્થાનિક જવાબદારને સોંપવામાં આવી છે। તદુપરાંત જે કંઈ અહીંયા કાયદો અને વ્યવસ્થાની અંદર જે પણ પ્રશ્નો ઉપસ્થિત થયા છે જેની ચર્ચા જાહેરમાં થઈ છે એમાં પણ સારી એવી પ્રગતિ થઈ છે અને પ્રગતિની અંદર આવતા દિવસની અંદર શાંતિથી કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એનો નિકાલ કરવા માટે પણ તંત્રએ જણાવ્યું છે। એટલે આજની બેઠક અમારા દૃષ્ટિએ ખૂબ સારી સુંદર સારી છે। ગ્રામ પંચાયતના તમામ અન્ય સભ્યશ્રીઓ આવ્યા છે, વેપારી વર્ગના આવ્યા છે અને સાથે મળીને આ ચર્ચા થઈ છે, એનો નિકાલ આજે થયો છે। વલસાડ ખાતે શ્રી માયાવંશી શિક્ષણ ભવન વશિયન BAPS સ્વામિનારાયણ માયાવંશી પરિવાર તરફથી સુંદર સત્સંગ સભાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મોટી સંખ્યામાં માયાવંશી હરિભક્તોએ પરમ પૂજ્ય અચલ કીર્તિ સ્વામી અને પૂજ્ય વિવેક સ્વરૂપ સ્વામીના દર્શન અને આશીર્વચનના લાભ લીધા। સભાની શરૂઆત ભજન કીર્તન અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી। સભામાં શ્રી માયાવંશી શિક્ષણ પ્રચારક સંઘના ટ્રસ્ટી શ્રી કંચનભાઈ માનેક અને કિરણભાઈ ચોકીદાર તથા સંઘના હોદ્દેદારો મુંબઈથી પધાર્યા હતા, જેમણે સંતોએ શાલથી સન્માનિત કર્યા હતા। સમાજ શિક્ષણવિદ એવા ડોક્ટર પ્રાધ્યાપક કિશોરભાઈ ચિખલિયા અને ડોક્ટર પ્રાધ્યાપક મેહુલભાઈ તિથલિયા અને સંઘના પ્રમુખ ધીરજ હલધર, અનિલ વાધિયા તથા કાર્યકરો, દૂર દૂરથી આવેલ સત્સંગીઓનું પણ સન્માન થયું હતું, એમણે પોતાના પ્રતિભાવ પણ આપ્યા હતા। પૂજ્ય કોઠારી સ્વામીએ સંઘના પ્રમુખ અને શિક્ષણ ભવનના ઇન્ચાર્જ ધીરજ હલધર સાથે સભા બાદ સંઘની પ્રવૃત્તિઓની માહિતી મેળવી અને સંઘના શિક્ષણ ભવનના વખાણ કરી શુભેચ્છાઓ આપી હતી। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો। ઉમરગામની એક વાયરની દુકાનમાં થઈ વાયરની ચોરી, सभी को मिल सकता है अमेजिंग एंड यूनिक स्टाइल्स ऑफ वेयर जो आने वाली शादी के सीजन में आप लोग वेयर कर सकते हैं। यहाँ पर ब्राइड्स, ब्राइडमेड, आंटी, मौसी सभी के लिए अमेजिंग वैरायटीज है। सो दोस्तों, अगर आने वाली शादी सीजन में आप दिखना चाहते हैं ब्यूटीफुल तो वेडिंग बेल्स है ना हमारे साथ। तो आप देख सकते हो कि हमारे पास अमेजिंग ब्राइडल कलेक्शन है। ये एक छोटा सा सैंपल है, वी हैव एन नंबर ऑफ थिंग्स, इतनी सारी वैरायटीज आपको यहाँ पे देखने को मिलेगी, अलग अलग डिजाइन देखने को मिलेगी आपको हमारे ब्राइडल कलेक्शन में। और पूरे गुजरात में उस प्राइस में नहीं मिलेगा जिस प्राइस में हमारे वेडिंग बेल्ट में मिलने वाला है। ये चैलेंज है हमारी तरफ से कि जो प्राइस और क्वालिटी हम प्रोवाइड कर रहे हैं वो पूरे गुजरात में कहीं नहीं मिलने वाला है। आप ये देख सकते हैं कितना खूबसूरत ब्राइडल कलेक्शन है विद द रेड वेलवेट बेस और जरी वर्क है इसके ऊपर। सो
आप ये देख सकते हैं कि ये जो साड़ी है वो स्पेशली डिजाइन की है हमारे वेडिंग बेल्स वालों ने। जी हाँ, इसमें आपको कलर चॉइस मिल जाएगा, पेस्टल्स प्लस इंडियन कलर्स। इसमें काम क्या है, रेशम का काम है और जो स्टोन्स यूज किए हैं वो कम्प्लीटली ईडी स्टोन्स है। एंड दोस्तों, ये कम्प्लीटली हैंडवर्क साड़ी है। दोस्तों, ये है हमारी वेडिंग बेल्स की स्पेशलिटी प्रोडक्ट। आपको पूरे गुजरात में ऐसी प्रोडक्ट अभी तक देखने को नहीं मिलेगी। ये पूरा का पूरा हैंडवर्क है, जरदोजी वर्क है वेलवेट बेस के ऊपर, और इसकी जो डिजाइनिंग की गई है वो हमारे वेडिंग बेल्स वालों ने की है। आपके पास इसमें बहुत सारी वैरायटीज और कलर्स देखने को मिल जाएगी, लेकिन अगर आपको कस्टमाइज करवाना है तो 60 डेज का टाइम देना पड़ेगा। और ये जो लहंगा, ब्राइडल लहंगे का जो प्राइस हमारा वेडिंग बेल्स दे रहा है, पूरे मार्केट में आपको इस प्राइस में कहीं अवेलेबल नहीं होगा। आप चाहे तो क्रॉस चेक करवा सकते हैं। सो प्राइस किस चीज का इंतजार कर रहे हो? अगर आपके डे को ब्यूटीफुल बनाना है तो वेडिंग बेल्स है ना हमारे साथ। दुकान मालिक ना जनाव्या मुजब दुकान बंद करी रात्रि ना समय घरे गया हता। बीजा दिवसे स्टाफे दुकान खोलता त्यां चोरी थयेल होवानी घटना सामे आवी छे। तपास करता खबर पड़ी हती के चोर ग्रिल तोड़ीने अंदर आवीने अंदर मुकेल लगभग 3 लाखथी वधुनी वायरनी बंडलनी चोरी करी फरार थई गया हता। दुकान मालिक हितेश भाई द्वारा आ मामले पोलीसने फरियाद करता पोलीसे चोरीनो गुनो नोंधी आगळनी तपास हाथ धरी छे। અમારે ત્યાં 19 તારીખે એકચુઅલીમાં અમે લોકો સવારે જ્યારે દુકાન ખોલી તો પાછળનો દરવાજો ખુલ્લો હતો, એટલે અંદર જઈને જોયું તો માલ ચોરાયેલો હતો। ત્યારે માલ બધો ચેક કર્યો તો એમાંથી ખાલી અપાર કંપનીનો વાયર જ ચોરી થયો હતો। એ બધો ટોટલ માલ બધી ગણતરી કરી એટલે 211 બંડલ જેવા ચોરી થયા હતા। એ લગભગ 6-7 લાખ રૂપિયાની વેલ્યુ બને છે। એના પછી અમે લોકો તુરંત જ પોલીસ સ્ટેશનમાં જાણ કરી આ વસ્તુની કે આવી આવી ચોરી થઈ છે। ત્યારે પોલીસ આપણે પીઆઈ સાહેબે આવીને ઇન્વેસ્ટિગેશન કરીને બધો ટોટલ ડિટેલ લીધી કે શું શું ચોરી થયું છે, બધી ડિટેલ આપી અમે લોકો। એના પછી ઇન્વેસ્ટિગેશન ચાલુ હતી। બીજા દિવસે એ જ દિવસે સાંજે LCBની ટીમ આવેલી, એટલે એમને બધી ફરીથી પાછી પૂરી ઇન્કવાયરી કરીને
અમે લોકો એમને આપી એના પછી કામ ચાલુ હતું. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે લોકોમાં ઉત્સાહનો માહોલ. દાદરા નગર હવેલી ખાતે નવો મેડિકલ કોલેજનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે. સંજાણ ખાતે વિકાસ કામો તેમજ સ્થાનિક ગ્રામ પંચાયતની વિસ્તારની સમસ્યાઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ. ઉમરગામની એક વાયરની દુકાનમાં થઈ વાયરની ચોરી. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.